અગન વર્ષે જો આભ થી તો તપે પૃથ્વીનો ગોળો, ગરમીમાં ટાટક આપે આ હાસ્યનો તોપ ગોળો. આ ફળિયામાં હમણાં એક ભાઈ ખાટલો નાખીને બેઠો તો એમાં કૂતરું આવ્યું, તો એની ઘરવાળીને કે હાંભળ્યું કે શું કૂતરું આવ્યું છે, રોટલી હોય તો લાવીને નાખું. એની ઘરવાળી કે રોટલી ખલાસ થઈ ગઈ છે, તો કે લાકડી લાવ. અહીંથી કોઈ ખાતા વિના ગયું છે? બે નાખી કૂતરાને, તો કૂતરું ભાગ્યું, ધૂળ ઉડી એ જ દેખાણી, કૂતરું તો બરણાટી મારી ગયું. આમ નેજું કહીને ઊભો ઊભો કે દરવાજો ખુલ્લો રહી ગયો, એમાં બિચારું ભૂખ્યું વયું ગયું. હા, નહીતર આજે એને ધરવી દેવું. હવે આ પૂન ન કહેવાય. હમણાં એક ભાઈ કાર લઈને નીકળ્યા, પોપટ આમથી આવ્યો ઉડતો ઉડતો, ધળીંગ જઈને ભટકાણો, બે પાન થઈ ગયો. તે ગાડીવાળો સારો માણા, એ કારવાળો ગાડી ઊભી રાખી અને પોપટને લઈ લીધો, પાટા પિંડી કરાવીને ઘેરે લઈ ગયો, પિંજરામાં પૂરી દીધો. તે સવારે પોપટ ભાનમાં આવ્યો તો પોપટ બોલ્યો, એ કે ગાડીવાળો ગુજરી ગયો લાગે, મને તો જેલમાં પૂરી દીધો ભાઈ. અને એ આવતો તો બે ફામ, એનું નહોતો ગણતો એમ. આપણે અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ ન લેતા. હા, હવે તો આ ભણી ગણીને આગળ નીકળી ગયા છે, તો હવે નામે બોલાવે છે. એમાંય નવા હવા લગ્ન થયા હોય ને પુરુષનું નામ અશોક હોય તો ભાઈ એવા કોમળ સ્વરથી બોલાવે, અશોક. ત્યાં અશોક ઓગળવા માંડે, આપણે એમ થાય કે ડબલું લઈને ડોઈલમાં ભરવો પડશે. આ એમાં લગ્નને 3 વર્ષ થાય ને પછી ટોન બદલે, અશોક અશોક બેસો ને હલ બલી જાય. લગ્નને 12 વર્ષ થાય ને અશકા, અશોકના હાથમાંથી ડોઈલ પડી જાય, લાકડા જેવું લાકડું. ફળિયામાં બે પતિ પત્ની હિંડોળે બેઠા હતા, હિચકતા હતા. તમે જો ઉનાળામાં દિવસનો જેટલો તાપ એટલી રાતની ઠંડક, શું કામ? ભગવાનને ખબર છે કે માણસ માત્ર અને પશુ પંખી આખો દિવસ તડકામાં બેડ્યા જીડ્યા હોય ને, તો રાતે એને ઠંડક મળે ને તો આરામ થઈ જાય, બેટરી ચાર્જ થઈ જાય. જેટલો દિવસનો તાપ એટલી રાતની ઠંડક. આપણે એક આ આવડા હોલમાં આટલા એસી મૂક્યા હોય ને તોય ઠંડક નથી દેતા. હા, તમે રાતે 9 વાગ્યે જોઈજો, હા આખા દેશમાં ગમે ત્યાં ઊભા રહ્યો, અહીં રહ્યો, કચ્છના રણમાં રહ્યો, બધે એક જ હરખું એસી, એને કેવડું એસી ફિટ કર્યું છે, કેવી એની જમાવટ છે. તો એ હિંડોળે બે પતિ પત્ની બેઠા હતા, એમાં વાતો એ ચડ્યા, વાતો કરતાં કરતાં બાઈ કે પુરુષ ગુજરી જાય તો એ ક્યાં જાય? તો કે એ તો સ્વર્ગમાં જ જાય ને, ન્યાય એને શું મળે? તો કે ન્યાય એને અપ્સરા વરે. એ કે બાઈ ગુજરી જાય તો એ ક્યાં જાય? તો કે એ સ્વર્ગમાં. ગાંડી, એમાં થોડા ભેદભાવ હોય, પુરુષને આત્મો કહેવાય, કે બાઈને કાંઈ થોડી આત્મી કહેવાય, એ આત્મો, એ સ્વર્ગમાં જાય. ન્યાય એને શું મળે? તો કે ન્યાય એને વાંદરું મળે. બાઈ કે તમારે કેવું સારું, તમારે અહીંયા અપ્સરા વાંઈ અપ્સરા, અમારે તો વાંઈ વાંદરું. પછી એને ચોખવેટ ન કરી. હા, અમદાવાદમાં બગીચામાં એક છોકરો ને એક છોકરી બેઠા હતા, પહેલી જ મુલાકાત, લવર મૂછિયા, પહેલી જ મુલાકાત. વાતો કરતા કરતા છોકરી કે તારું નામ શું? છોકરાને કે, તો કે ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. તો કે હું કાંઈ સમજી નહીં. તો કે રાજ્યો. આ બધા રાજ્યો કહેવાય. એક છોકરો દવાખાને ગયો ને, તો એ ચામડીની કંઈક તકલીફ, એટલે ડોક્ટર સાહેબે તપાસીને કીધું કે સાબુ કયો વાપરસ? તો કે ગઢવીનો. ટુવાલ કયો વાપરસ? કે ગઢવીનો. યા, ગઢવીની એવડી મોટી કંપની છે? કે ના ના, મારો રૂમ પાર્ટનર છે, પોતે કાંઈ લેતો જ નહીં.
હા, હમણાં એક ભાઈ સાયકલ લઈને તાળા વેચવા નીકળ્યો. તાળા આવી ગયા, તાળા આવી ગયા. એક ભાઈ શેરીના નાકે લુંગી પહેરીને ઊભો હતો, નિયાવરી સાયકલને બ્રેક મારી. તાળું લેવું છે? તે બોલો કે ભાઈ આ પહેરી લુંગી એક છે મારે. હા, ક્યાં વેચવા એ તો જોઈ. કે તાળું છે ને ચોર માટે નથી, સજ્જન ન બગડે એના માટે છે. જેને ચોરી કરવી હોય દિવાલના બાકોરા પાડીને લઈ જવાના, જેને ધંધો જ ઉપાડ્યો છે. હા, રાતે 2 વાગ્યે એક દારૂડિયો લડથડિયા ખાતો જતો હતો. પોલીસની ગાડી નીકળી, ગાડી ઊભી રાખી. રોયકો, ક્યાં જાસ? તો કે દારૂથી થતું નુકસાન અને તકલીફ એનું પ્રવચન સાંભળવા જાઉં છું. તો કે અત્યારે 2 વાગે એવું પ્રવચન કોણ આપશે? તો કે મારી ઘરવાળી, કારણ કે એ ઘીરે જતો હતો એમ. હા, હું એક દી ભોળાનાથના મંદિરે પૂજા કરવા ગયો. પૂજા કરીને બહાર નીકળો તો એક ભાઈ ઓટે બેઠો બેઠો બીડી પીતો હતો. તો મેં કીધું તમે ભક્તિ નથી કરતા? મને કે અમારે તો હાલે છે ને. એમને ભક્તિ હાલે. અહીંયા રાજકોટ ઉદ્યોગનગરમાં એક ભાઈ સાયકલ લઈને ટિફિન ટીંગાળેલું અને હવારમાં જાતો હતો કામ ઉપર. એમાં પેટમાં દુખાવો ઉપડી ગયો તો દવાખાને ગયો. તે ડૉક્ટરને કે પેટમાં દુખે છે. તે ડૉક્ટરે બધું ચેક કર્યું અને પછી કે કાંઈક થોડુંક કાચું ખાતા જાઓ. તો ટિફિન પછાડ્યું. એ કે આથી કાચું કેટલું ખાવું મારે? રોટલી કાચી, શાક કાચું, આ કાચાના હિસાબે જ થાય છે. હવે મને સમજણ પડી કે તમે ડૉક્ટર કેવી રીતે થયા. હા, ડૉક્ટરને કે તમે કાચું ખાતું નથી કોઈ દી, એટલે તમને ખબર ન હોય આ કાચું માપે ખાવું હોય. હા, તમે જો તમારે ઘેર મહેમાન આવે, જમવા બેહે, એનામાં દાપણ કેટલું છે, સમજણ કેટલી છે, એ તમે એને જમવા બેહે ને તમે અથાણા આપો કે સંભારો આપો તો માપમાં લઈ એને સમજણ કહેવાય. હા, કાંઈ સંભારા 2-3 વાર ન મગાય. હા, તો પછી સંભારા આવીને શાક ખાતા હોય એવું લાગે, શાક આવીને સંભારો ખાતા હોય એવું ન લાગે. માપે ખાય ને તો એની મજા છે. એક ભાઈ ડૉક્ટરને કહે, તમને એ કે આટલા બધા માણસો ઓળખે, ગમે ત્યાં જાય, એ સાહેબ નીકળ્યા, સાહેબ નીકળ્યા, આટલા બધા માણસો ઓળખે છે, એનું કારણ શું? તે ડૉક્ટર સાહેબ કે ભાઈ એ તો મને નથી ખબર, આ કુદરતી હોય છે. હમણાં કે એક દી હાંજને ટાણે સ્મશાન પાસેથી નીકળો તો એક ભૂત મને પૂછતું હતું કે સાહેબ તમારા દવાખાને જ હું મરી ગયો છું, હવે તો કયો મને રોગ શું હતો? મરી ગયો ત્યાં સુધી ખબર નહોતી પડવા દીધી કે આને તકલીફ શું છે એમ. મધદરિયે વાણ જાતું હતું, દરિયો તોફાને ચડ્યો, ઘૂઘવાટા માંડ્યો કરવા. તે વાણમાં પાણી ગરવા માંડ્યું, પાણી ભરાવા માંડ્યું વાણમાં. મુસાફરો હેપતાઈ ગયા, હસ્તપ્રસ્ત થઈ ગયા. તો એક લોફિયો દાંત કાઢતો હતો, તે બધાની નજર પડે, અન ખારા થયા, મરવાની અણીમાંથી આવ્યા, તને દાંત આવે છે? એ કે મેં ક્યાં રિટર્ન ટિકિટ લીધી? તમે લીધી? કે જો આપણને કા ઘડીક પલકી ઉજે ને કરે કલકી બાત, જીવ માથે જમ ફરે તેતર માથે બાજી. કે આપણે એક જ જવાની ટિકિટ લીધી છે, હવે ડૂબી જાય મારે ક્યાં પૈસા ઓગરે એમ છે. હવે એ આંખો ઓગળી જાય એને ખબર નથી. હા, લોભનાય માપ હોય. લોભિયાને એના છોકરાએ એક દી પૂછ્યું, એ કે પપ્પા ટીવી જોવ? એ કે જો નિરાયતે બેહીને જો, પણ ચાલુ ન કરતો. બેટા બિલ વચારે આવે છે. ચાની લારીએ જ ને એક જણે એક દી કીધું, સરસ મજાની કે લિજત આવી જાય એવી ચા બનાવ, 32 કોઠે દીવા પ્રગટી જાય. તો ચાની રેકડી વાળો કે આમાં દૂધ નાખું કેરોસીન? હા, દીવા તો કેરોસીન નાખે તો પ્રગટે, બાકી દૂધમાં દીવા ન પ્રગટે એમ. 2 ઉંદર એક દી ધૂમ બાઇક લઈને નીકળ્યા. હું છું ફરક ફરક થતી જાય, બહરાટી મારી જાય, કાવા મારે જતા હતા. એમાં કૂતરીનું ગલુડિયું, એ કહે લિફ્ટ લિફ્ટ, આમ પગ કર્યો. તે ધડ દઈને બ્રેક મારી. શું છે? એ કે મને લિફ્ટ આપો. લેતા જાઓ. તો કે તારી મમ્મીને પૂછ્યું છે ને,
વળી કાલ હવારે કે આ ગુંડા ભેગો ક્યાં રખડવા માંડ્યો, અને જીગર હોય તો બે જે અહીં તો ગમે ત્યાં ધીંગાણા થાય. આ મરદના દીકરા એમ. હા, હમણાં દિવસના 12:30 વાગે એક બાપાએ જમી લીધું અને ગામડામાં નળિયાવાળા મકાન અને મકાનની આગળ માંડવો, તો માંડવા નીચે ખાટલો નાખીને હૂતા બંડી ખાટલાને પાયે ટીંગાડી દીધી. 3 વાગે જાગ્યા, જાગીને જોયું તો બંડી નહીં, ગોતવા માંડ્યા. એમાં એના 3 છોકરા આવી ગયા. શું છે બાપુજી? એ કે બંડી કોક લઈ ગયું. કે ક્યાં રાખી હતી? તો કે હું હૂતો તો ખાટલા ઉપર ને પાયે ટીંગાતી હતી, જાગ્યો તો બંડી નહીં. એના 3 છોકરા બિચારા ગોતાવા માંડ્યા, બંડી ક્યાં ગઈ, બંડી ક્યાં ગઈ, આજુબાજુમાં આટા માર્યા. પછી નાના છોકરાએ કીધું કે હે બાપુજી, કૂતરા નહીં લઈ ગયા હોય ને? કે ના ના, એ તો લઈ આવ્યા હતા. કૂતરા થઈ ગયા તો એ દોઢ વર્ષ પહેરી. હા, એ કે એ તો સંસ્કારી કૂતરા હતા, એ લઈ આવ્યા હોય એ થોડા લઈ જાય. હા, કોઈક બીજા લઈ ગયા હોય, બાકી કૂતરા બંડી ન લઈ જાય. આ 100% વાત છે એમ. હા, કોટી જાત જાતની પહેરવી, બંડી પહેરવી, આ લગ્નમાં ભાળાના ડ્રેસ લેવા, હા ભાળે લુગડે લેવીને પહેણ્યો પછી કેટલું હાલે, કોઈને સીવડાવવા જ નથી એમ. એક ભાઈ એના સસરાને ઘેરે ગયો આટો મારવા. જમાઈ પહેલી વહેલી વાર જાય ને તો આખો પરિવાર સસરાનો રાજી થઈ ગયો હોય. હા, આળો પાડોશી રાજી થઈ જાય. મગનલાલ આવ્યા, મગનલાલ આવ્યા, નકે મગનલાલ હોય અળદના દાણા દેવા. ત્યાં આટો મારવા ગયો એના સસરાની એક અઠવાડિયું રોકાણ. તો સવારમાં એના સાસુ કે તમે આવ્યા, એને 8 દી થયા, ઓલા સોમવારે આવ્યા હતા, આજ પાછો સોમવાર છે. તો કે શું થઈ ગયું? તો કે હવે જવું નથી. તો કે બસ, વાહ સ્વારથ, અઠવાડિયામાં જવું નથી, તમારી દીકરી અમારે ત્યાં 10 વર્ષ થયા છે, અમે કોઈ દી બોલ્યા અઠવાડિયામાં કે જવું નથી. એના હા હું કે એ તો પૈણી ને આવી. તો કે હું ક્યાં ભાગીને આવ્યો છું, હું પૈણી ને આવ્યો છું, અહીં પોખાણો છું. પછી 11 વાગ્યા તેને હા હું એ લુગડા પલાળીને મૂક્યા ચોકડીમાં, ધોકો મૂક્યો. કુમાર કે શું? કે લુગડા ધોઈ નાખો. કેમ? એ કે અમારી દીકરી 10 વર્ષથી એની આખા પરિવારના લુગડા ધોવે. પછી જમાઈ હબકાય કે હવે અહીં રેવાય નહીં એમ. એક ભાઈ બજારમાં આવેલો જતો હતો, તો કોકને પૂછ્યું કે એસટી ડેપો કઈ બાજુ આવે? તો કે હું અહીં ન છું, અને મેં હું ઠેકો રાખ્યો તારો, કાટલો ચાલી લીધો ઓલાનો. અરે કે ભાઈ હું તો પૂછું. એ કે ગમે એને તારાથી પૂછાય કેમ? મને હગો બાપ નથી પૂછતો એ. હા, અને હગા બાપને જોડું મારેલું. પછી બોલે નેફામાં છરી કાઢી, બાપ છરી ન મારે, અમે મારી દઈએ. પછી તો એ ધરણાથી મારી ગયો એમ. વૈજ્ઞાનિકે એક ગુજરાતીને એક દી પૂછ્યું, એ કે કયો ખોરાક એવો છે કે જે પચવામાં બહુ વાર લાગે, ખાતા પછી ઘડીકમાં પચે નહીં, એવો કયો ખોરાક છે? તો આપણો ગુજરાતી કે ગોળ તાણા. કે ગોળ તાણા કેમ? એ કે મારી હગાઈ થઈ તે દી ખવાણા હતા, 42 વર્ષ થયા, હજી ઘુરૂર ઘુરૂર થાય. હા, લગ્નમાં ગોળ તાણા ખવડાવે ને પત્ની. એના પતિને કે હરખવામાં સિંગું બહુ હારી આવી, સિંગું ઉતારી દો. તો એનો ઘરવાળો કે મને જાળવે ચડતા નથી આવડતું. એ તમારા કરતા વાંદરા હારા હોય. હા, બાઈ તો મોટું ચડાવીને વહી ગઈ. તે ઓલા ને એમ થયું, મારું બેટું આપણે વાંદરા જેવાય નહીં. હા, તો એ કામે જવાનું બંધ રાખ્યું, ટિફિન લઈને વયો જાય ને ઝાડવે ચડવાની પ્રેક્ટિસ લેવા માંડ્યું. કે ગમે એમ કરીને કીરે એકવાર જમાવી દેવી એમ. તે 15 દીમાં તો ઝાડવે હળફ દઈને ચડી જાય ને હળફ દઈને ઉતરી જાય. હા, પછી એની ઘરવાળીને એક દી હવારમાં કહે, અહીં ઊભી રહે. તે આમ ફળી એમ ઊભી રહે ને, તે એક ઘાયે ચડી ગયો ને સિંગું ઉતારીને એક ઘાયે ઉતરી ગયો, આવડી ગયું ને ઝાડવે ચડતા, 15 દી પ્રેક્ટિસ લીધી. એની ઘરવાળી કે તમારા કરતા વાંદરા હારા હોય. તો કે ઓલી વખતે એમ કહેતી હતી, તો કે વાંદરાએ થોડી પ્રેક્ટિસ લીધી.
હા, તમે પ્રેક્ટિસ લ્યો છો એમ. માણસને બધી વસ્તુ શીખવાડવી પડે, પશુ પંખીને શીખવાડવું ન પડે, એની મેળે એ શીખીને આવે. હમણાં કેવા ગીત નીકળ્યા છે, ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દો, ઓડી લઈ દો. ને ગામડામાં એક બાપા ગાતા હતા, એ કે તને દૂજણી ભેંસને પાડી લઈ. હા, એક છોકરો તો રાતે 1:30 વાગે ઘેરે આવ્યો અને એના બાપનો મગજ ગયો. ક્યાં ગયો તો અટાણ સુધી? પૂછતો નથી, નીકળી જાસ ઘેરેથી, હાચું બોલ ક્યાં ગયો તો? તો કે પપ્પા પિક્ચર જોવા ગયો તો. પિક્ચર વિના ક્યાં મરી જાવ છો? હા, અમે આ નવી આઈટમ બેક બનાવી છે, એ જોવો ને, એમાં રોટલા મળશે. કયું પિક્ચર જોયું? તો કે પા બે ઝાપટ મારી, કે પૂરા રૂપિયા દીધા તો આખું જ જોવાય ને, પા જોઈ ને આવ્યો. હવે પિક્ચરનું નામ પાત, હવે એ એને ખબર નહીં. આમ તમે જોવો ને તો ઘણી વાર આપણને જોઈને અચરજ થાય કે મકાન માથે ન હોય નળિયા, ચંપલના ન હોય તળિયા, ફેરવે આખા ગામના ગરિયા, તોય મારા બેટા કે આપણે તો મોજે દરિયા. તમારે મોજે દરિયા જોઈ ને જમાવી દેવી. પેટ્રોલ પંપે એક બોર્ડ માર્યું હતું, અહીંયા મોબાઈલ ફોન ઉપર વાત કરવાની મનાઈ છે, ધૂમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ છે. એમાં એક ભાઈ ગાડી નીચે ઉતરીને આમ કાને મોબાઈલ ને સિગરેટ પીતો પીતો આમ આવેલો હતો, તો પંપનો માલિક જોઈ ગયો અંદરથી બારીમાંથી, દોડીને આવ્યો. એ છેટો દા, તને તારી જિંદગી સસ્તી લાગે છે, મારે મારો પંપ સસ્તો નથી. 40 વર્ષ મહેનત કરી તઈ આ પંપ બન્યો છે, તારે એક સિગરેટમાં ઉપાડી લેવો હાને. કાઢી મૂક્યું. બોલો, પેટ્રોલમાં તમે જુઓ અટાણે તો લાઇનમાં ઊભું રહેવું પડે, ગેસની ગાડીમાં દરવાજો ખોલવાનું વારું નથી આવતું, સીધા ધુમાડા જ નીકળી જાય. હા, એક દી એક ભાઈ ગામડાના બાપાને કે મારે પેટમાં ગેસ થાય છે, કે એ સારું કહેવાય, અમારે તો પંપે ભરાવા જવું. હા ભાઈ, લખાવીને આવ્યો કે તું એલા, કીધું એ ગેસ નથી, આ બીજો ગેસ છે, તમે રહેવા દો. આપણે અહીં રાજકોટમાં ચોરીઓ બહુ થવા માંડી, તો એક શેઠને વળી એમ થયું, એ કે ઇંગ્લિશ કૂતરો લેવું ડાલા મથો. હા, ચોર ખાલી જોવે ને ફળિયામાં તોય પગ મૂકવાની હિંમત ન કરે, તે 50,000 કૂતરો લઈ આવ્યો. બોલો, હા, અને કૂતરાને એવો હાંચવે, શેઠ કદાચ નાહવાનો ટાઈમ મળે ભલે, ન કે ન નાય, બાકી કૂતરાને 3 ટાણા નવડાવે. હા, દૂધ પાય ને કૂતરો ફાટલ. હા, તેમાં એક દી સવારે કૂતરો નહોતો. બોલો, ચોરીની વાત તો નહીં, અરે કૂતરાને જ ઉપાડી ગયા. હા, આપણા દેશી કૂતરા તમે જો ડેલીએ જાગતા હોય ને આપણે હૂતા હોય, આ ઇંગ્લિશ કૂતરા તો શેટીની છે ગરીને એ હૂતા હોય ને ઘરધણી જાગતો હોય, કારણ કે એ VIP છે. દારૂ દેવે જે 3 થી ખાતા નથી. હું ખાય લેને કીધું સાન મૂનો. હા, એક શેઠ એના માણસને કે જા પ્લેનની ટિકિટ લેતો આવ્યો, તો એ માણસ ગયો ટિકિટ લઈ આવ્યો અને શેઠને કીધું, એ કે સવારે 6:40 ફ્લાઇટ છે, કે વાંચો ને મૂકી દે અહીંયા ટેબલ ઉપર, ટિકિટ મૂકી દીધી. માણસ વયો ગયો, બધાએ રાતે જમી લીધું, સૂઈ ગયા. વહેલી સવારે 4 વાગે શેઠ જાગ્યા, સ્નાન કરવા ગયા. હવે શેઠ સ્નાન કરવા ગયા ને તો સિક્યુરિટીવાળો દરવાજેથી આવ્યો. શેઠાણીને કે શેઠને એ પ્લેનમાં જવા ન દેતા. કેમ? એ કે મને સ્વપ્ન આવ્યું હતું, એ પ્લેન ફાટવાનું છે, તૂટવાનું છે. એટલું કહીને સિક્યુરિટીવાળો દરવાજો વયું ગયો. શેઠ સ્નાન કરીને નવા કપડાં પહેરી અને બહાર નીકળ્યા. શેઠાણી કે તમારે પ્લેનમાં નથી જવું. અરે કે ઇમરજન્સી કામ છે, ભલે હાથ ઇમરજન્સી હોય પ્લેનમાં નથી જવું, પણ કે વાંચો શું છે? તો કે આપણા સિક્યુરિટીવાળાને સ્વપ્ન આવ્યું હતું, એ પ્લેન ફાટવાનું છે. તો કે સ્વપ્ન ખોટા હોય કે ના નથી જવું, પણ કે કેટલા રૂપિયાની મોંઘી ટિકિટ, ભલે હાથ મોંઘી ટિકિટ હોય શેઠાણી, કે તમારે નથી જવું, એ ફ્લાઇટમાં જવું જ નથી. ટિકિટ આંચકીને શેઠાણીએ ફાડી નાખી. બહેનું એવું હાથ ને એ પ્લેન ફાટ્યું. તો શેઠે સિક્યુરિટીવાળાને સાંજે બોલાવ્યો, 51,000 રૂપિયા ઇનામ આપી અને સન્માન કર્યું. એ કે કાલથી તારે નથી આવવાનું. તો કે કેમ? એ કે મને આજ ખબર પડી, તું તો હુઈ જાશ.
સપનું ક્યારે આવે? ઊંઘ આવી જાય તો આવે ને. એમ 51,000 રૂપિયા ઇનામ આપ્યું, 7 વર્ષનો પગાર પાછો લીધો. બોલો. હા, એટલે કીધું છે, નથી કંઈ લાભ કે ફાયદો જગતનું સત્ય કહેવામાં. કીધું છે, જ્ઞાની પુરુષોએ મજા છે મૌન રહેવામાં. અમુકને હાથી વાત ન કરાય.